હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી એકવાર સ્વાગત છે આપનું આલ્ફા હાઈસ્કૂલ વતી મેથ્સ વિથ વિવેક શર્મા, ધોરણ 9, ચેપ્ટર નંબર 7. શું નામ છે? તો કે ત્રિકોણનો આજે આપણે ત્રીજો પાર્ટ શરૂ કરવાનો છે. કેટલામો પાર્ટ શરૂ કરવાનો છે આજે આપણે ત્રિકોણનો? ત્રીજો પાર્ટ, જે પણ થિયરી બેઝ પાર્ટ છે આખો. અને આ પાર્ટમાં આજે આપણે ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરવાની છે. તો શરૂઆતમાં તો આપણે જોયું હતું કે ત્રિકોણ કોને કહેવાય, તો કે આપણે વ્યાખ્યા આપી હતી, એક જ સમતલમાં આવેલા, કેમાં આવેલા, તો કે એક જ સમતલમાં આવેલા ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓને જોડવાથી મળતી બંધ આકૃતિ, એનું નામ આપણે આપ્યું હતું ત્રિકોણ. બરોબર છે? આ ત્રિકોણ વિશે ચર્ચા કરી હતી. પછી ત્રિકોણનું નામકરણ કઈ રીતે કરાય, ત્રિકોણના અંગો ક્યાં ક્યાં, તો કે ભાઈ ત્રણ બાજુ અને ત્રણ ખૂણા આ ત્રિકોણના અંગો. એ ઉપરાંત શું આવે ત્રિકોણમાં, તો કે ત્રણ શિરોબિંદુઓ આવે. આ ત્રિકોણ એબીસી છે, એના શિરોબિંદુઓ ક્યાં ક્યાં થયા, તો કે જો શિરોબિંદુઓની ચર્ચા કરવામાં આવે તો એ બી અને સી એ શું થાય, શિરોબિંદુ. બાજુઓની ચર્ચા કરવામાં આવે તો બાજુઓ કઈ થાય, એ બી, બી સી અને સી એ. અને હવે ખૂણાની ચર્ચા કરીએ તો ખૂણો કયો થાય, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. આમ ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હતા. ત્રિકોણના પ્રકાર જોયા હતા ક્યાં ક્યાં, તો કે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, પછી સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ. આવી રીતે આપણે ત્રિકોણના કુલ 6 પ્રકાર જોયા હતા. અને પછી ત્રિકોણનું નામકરણ કર્યું હતું કઈ રીતે, તો કે આને ત્રિકોણ એ બી સી કહેવાય, તો કે આ કહેવાય. હવે વિષમઘડી દિશામાં જાય તો શું આવશે, ત્રિકોણ બી સી એ, તો કે હા ઈ કહેવાય. પછી શું, તો કે ત્રિકોણ સી એ બી, તો કે હા એવું કહેવાય. પછી શું કહેવાય, તો કે ત્રિકોણ સમઘડી દિશામાં આગળ આવો એ સી બી, તો કે હા કહેવાય. પછી કહેવાય ત્રિકોણ સી બી એ, તો કે હા કહેવાય. પછી શું કહેવાય, ત્રિકોણ બી એ સી. તો આપણે આવી રીતે કુલ 6 નામ આપ્યા હતા, ત્રણ વિષમઘડી દિશામાં, ત્રણ સમઘડી દિશામાં. આમ કોઈ પણ એક ત્રિકોણને આપણે અલગ અલગ 6 નામ વડે દર્શાવી શકાય છે, જેની ચર્ચા આપણે કરી હતી. જેવો આ 6 નામ આપણે દર્શાવવાની ચર્ચા થઈ ગઈ હતી ને, એટલે પછી આપણે એવું યાદ આવ્યું કે આપણે બે ત્રિકોણ વચ્ચે કંઈક સમાનતા ચેક કરીએ, તો એટલે આપણે બે ત્રિકોણ માટે સંગતતા વિશે ચર્ચા કરી હતી. જેના વિશે ચર્ચા કરી હતી, સંગતતા. ધારો કે આપણી પાસે એક ત્રિકોણ છે, એનું નામ છે DEF, અને મારી પાસે બીજો ત્રિકોણ છે, એનું નામ છે MNO. તો DEF અને MNO વચ્ચે કુલ 6 એક એક સંગતતા હતી. અને કઈ હતી, તો કે ભાઈ DEF સંગત કોણ, તો કે પહેલા નામ આપી દો MNO, MNO. પછી તો કે અહીં DEF એમનું રાખો, બે બાજુ નામ બદલે તો ગોટાળો થાય. બરોબર છે? DEF સંગત NOM, હાલો આ NOM. પછી તો કે DEF સંગત, હવે શું નામ આપ્યું, તો આપણે OMN, તો નામ આપી દો OMN. પછી તો કે DEF સંગત, હવે શું નામ આપશું, તો કે MON, MON. પછી તો કે DEF સંગત ONM, ONM. હજી આગળ જઈએ તો DEF કે ભાઈ એફ એફ DEF સંગત NMO, NMO. આમ આપને કેટલી સંગતતા મળતી હતી, તો કે 6. જરૂરી નથી કે 6 સંગતતા મેચ થતી જ હોય, એવું બને કે 6 માંથી ધારો કે આ એક જ સંગતતા મેચ થાય છે, તો એનો મતલબ શું થયો, કે જો ભાઈ જો DEF સંગત MNO હોય, તો આ સંગત છે એનો મીનિંગ શું થયો,
तो एवो मीनिंग थाय के खूणो D इज इक्वल टू खूणो M, खूणो क्यों से E इज इक्वल टू खूणो N, खूणो F इज इक्वल टू खूणो O, अने जो जो भाई जो जे D M आर संगत छे, E N आर संगत छे, F O आर संगत छे, उपरांत बाजू कई छे एम तो के DE, DE इज इक्वल टू M N પછી તો કે EF is equal to NO અને પછી તો કે DF is equal to OM મતલબ કે એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા બેના માપ સામસામે સમાન હશે D નું માપ હશે E કોનું માપ હશે M નું E નું માપ હશે E કોનું માપ હશે N નું F નું માપ હશે એટલું જ માપ કોનું હશે O નું બાજુ DE નું માપ જેટલું હશે એટલું જ બાજુનું માપ કેનું હશે MN નું આનું માપ 5 સેન્ટીમીટર હોય તો અહીંયા કેટલું મળશે 5 સેન્ટીમીટર અને અહીંયા 3 સેન્ટીમીટર મળતો તો અહીંયા કેટલું મળશે 3 સેન્ટીમીટર મતલબ કે ખૂણા આરે ખૂણાના માપ સમાન થાય છે બાજુ આરે બાજુના માપ સમાન થાય છે મતલબ કે બંને આકૃતિના શું સમાન થાય છે તો કે આકાર અને માપ બંને આકૃતિના આકાર અને માપ સમાન થાય છે અને આપને ખબર છે કે જો બે આકૃતિના આકાર અને માપ સમાન થતા હોય તો એવી આકૃતિને આપણે શું કીધું હતું તો કે એકરૂપ આકૃતિ શું કીધું હતું આપણે એને એકરૂપ આકૃતિ પણ એ આકૃતિની વાત કરતા હતા અહીંયા બે સ્પેશિયલ નામ છે આકૃતિ જે છે સ્પેશિયલ નામ છે શું નામ છે તો કે ત્રિકોણ નામ છે તો આવા ત્રિકોણને આપણે શું કહેવાય એકરૂપ ત્રિકોણ ક્લિયર છે જોજો આ સંગતતા ઉપરથી આપણે એકરૂપ ત્રિકોણમાં ગયા હકીકતમાં એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા શું છે તો જો વ્યાખ્યા બોલું છું બે ત્રિકોણની કોઈ એક સંગતતા માટે અનુરૂપ અંગોના માપ સમાન થતા હોય તો તેવા ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવાય તો કે એકરૂપ ત્રિકોણ કહેવાય વ્યાખ્યા હમણાં બોર્ડ ઉપર લખું છું આખી એકરૂપ ત્રિકોણની થિયરી તમને લખાવી દઈ છે લખવામાં ઉતાવળ ન કરતા સમજી લ્યો પહેલા ખાસ કે શું છે તો કે પેલા એકરૂપની વ્યાખ્યા યાદ કરો કે જેના આકાર અને માપ સમાન હોય એને આપણે શું કીધું હતું તો કે એકરૂપ આકૃતિ અહીંયા આકાર અને માપ સમાન છે કોના સમાન છે તો કે ત્રિકોણના સમાન છે તો અહીંયા એકરૂપ આકૃતિ ન કહેતા આપણે શું કહી શકીએ તો કે એકરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ ત્યારે થાય કે જો કોઈ પણ એક સંગતતા માટે બાજુ આરે બાજુ અને ખૂણા આરે ખૂણા મેચ થતા હોય તો અને તો જ ઈ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય અને જો આ મેચ થઈ જાય તો હું લખી શકું કે ત્રિકોણ DEF એકરૂપ છે કોને ત્રિકોણ MNO અને ઈ એકરૂપ દર્શાવવાની નિશાની છે બરાબરની માથે આમ અડોશી નિશાની શું છે બરાબરની માથે આમ અડોશી મતલબ આને વચાય શું તો કે ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ MNO આ અંથે અંથું ન કહેવાય એ એકરૂપ તો જ થાય જો ખૂણા આરે ખૂણા મળતા હોય અને બાજુ આરે કોણ મળતું હોય તો કે બાજુ આરે બાજુ મળતી હોય એના માપ અને આકાર કેવા થતા હોવા જોઈએ સમાન આકાર તો ઓલરેડી ત્રિકોણ જ છે અને માપ એ કેવા થઈ ગયા છે સમાન તો આ કન્ડિશનમાં આવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહી શકીએ તો એકરૂપ આકૃતિ ક્લિયર કમ્પ્લીટ લોક કરી દિયા જાય હવે આ વ્યાખ્યા આખી પરફેક્ટ લખી દઉં છું વ્યાખ્યા અને એનું ભાષણ લખી દઉં પછી લખવાનું છે ઉતાવળ કરતા નહીં બરોબર છે ચાલો જોઈ લઈએ એકવાર શું કહે છે તો આ હવે જે લખેલું છે પરફેક્ટ લખવાનું છે પેલા જે તમને આપ્યું હતું એ સમજૂતી માટે હતું કે ભાઈ વાર્ત શું કરે છે તો કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય તો કે બે ત્રિકોણની આપેલી સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય મતલબ કે એને લગતા વળગતા બાજુ આરે બાજુ અને ખૂણા આરે ખૂણા મેચ થતા હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ કહેવાય હવે આપણે કેમ માનવું એના માટે આપણે શું જોઈએ તો કે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ આપણે આપ્યું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે સંગતતા આપણે આપી છે કઈ છે તો કે ABC સંગત XYZ છે અને
ન્યાય બીજો શું થાય છે તો કે ખૂણો A અને ખૂણો X મેચ થાય છે, ખૂણો B અને ખૂણો Y મેચ થાય છે, ખૂણો C અને ખૂણો Z મેચ થાય છે તથા તું કેરમાં કથા શું કથા કેરમાં તો કે બીજી વસ્તુ એ હું મેચ થાય છે તો કે AB બરાબર XY થાય, BC બરાબર YZ થાય અને CA બરાબર ZX થાય તો આ છ એ છ વસ્તુનો જો મેળ આવતો હોય તો સંગતતા ABC સંગત XYZ ઈ હવે કેવી થાય છે તો કે એકરૂપતા થાય અને એને સંકેતમાં કેમ દેખાય દેખાડાય તો કે ત્રિકોણ ABC ઈ એકરૂપ છે કોની આરે ત્રિકોણ XYZ સાથે, બરાબર છે, ક્લિયર છે, કમ્પ્લીટ છે. હા, ખાસ એક નોંધ લખી લેજો કે આ બરાબર ની માથે જે અળસિયું છે એ એકરૂપતાની નિશાની દર્શાવે છે. શું દર્શાવે છે? એકરૂપતાની નિશાની. હાલો ક્લિયર કમ્પ્લીટ, પેલા આ એકરૂપતા લખી દીધી, રેડી ફાઇનલ. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર. આ વિડીયો થોડોક હાઈ ક્લિયરિટીમાં જો, નબળી ક્લિયરિટીમાં જો તો ફેંકાઈ જાય. વિડીયો થોડી ખારી ક્લિયરિટીમાં જો અને વસ્તુ તમને દેખાય, બરાબર છે, કમ્પ્લીટ છે, ક્લિયર છે. તો આ વાત થઈ એકરૂપતાની. હવે એકરૂપતા ઇન ડિટેલ સમજીએ આપણે. આ લખાઈ ગયું કમ્પ્લીટ, પછી આપણે પૂર્વધારણા 7.1 ઉપર જવું છે. પહેલા વેલા એકરૂપતા આપણે ઇન ડિટેલ જોઈ લઈ. હજી પૂર્વધારણા 7.1 લખવી નહીં, ઉતાવળ ન કરવી, ન્યાજ છે નહીં ભાગી દે, બરાબર. આપણે શું વાત કરી તો કે બે ત્રિકોણ આપ્યા, આ પેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ A B C, આ X Y Z. આપણે આ બે ત્રિકોણ માટે ચર્ચા કરેલી છે. શું ચર્ચા કરી? હવે આપણે એને પૂછીએ કે કેવા શું માંગી છે. તો કે ભાઈ આપણે ખબર છે કે આ બે ત્રિકોણ માટે છ સંગત થાય છે. કઈ? તો કે ABC સંગત XYZ. આ ભલે રિપીટ થાય, કેમ કે જો અહીંયા જ ગોટો ખાઈ જશો ને તો આગળ એકરૂપતામાં ભૂલ થાય. એટલે આ સંગતતા હું 6 6 વારંવાર એટલે લખું છું કે જો આમાં ભૂલ પડી લખવામાં તો અહીંયા પછી બધે પૂરું થઈ જાય, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખો. પહેલા વેલા શું લખાય? તો કે ABC સંગત XYZ. પછી શું લખી શકાય? તો કે ABC સંગત YZX. પછી તો કે ABC સંગત ZXY. આ તો વિષમઘડી દિશામાં થયા, હવે સમઘડી દિશામાં નામ લખીએ. ABC સંગત XZY, XZY. ABC સંગત ZYX. ABC સંગત YXZ. આમાંથી આપણે અત્યારે કઈ સંગતતા લીધી? ધારો કે મને એવું કીધું છે કે ABC સંગત XYZ માટે. હવે આ સંગતતા માટે આ બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય એ ચેક કરીએ કે જો ખૂણો A એ કોને બરાબર હોવો જોઈએ? ખૂણો X. ખૂણો B એ કોને બરાબર હોવો જોઈએ? તો કે B અને કોણ દેખાય વચ્ચે? તો કે Y. તો કે ખૂણો Y. ખૂણો C એ કોને બરાબર હોવો જોઈએ? તો C છે એ ખૂણા Z ને બરાબર હોવો જોઈએ. બીજું શું થવું જોઈએ અહીંયા? તો કે બીજું એ થવું જોઈએ કે બાજુ જે છે એ બી એ કોની આરે એકરૂપ થતી હોવી જોઈએ? તો કે XY આરે એના માપ મળતું હોવું જોઈએ. BC નું માપ કોને મળવું જોઈએ? YZ ને. અને CA નું માપ કોને મળતું હોવું જોઈએ? તો કે CA નું માપ છે એ ZX ને. આ છ એ છ કન્ડિશન જો મળતી હોય તો હું શું લખી શકું કે ત્રિકોણ ABC છે એ એકરૂપ છે કોને? XYZ ને. હાલો ક્લિયર છે? પણ આ દરેક માટે સાચું છે? તો કે ના. આ કોના માટે સાચું છે? તો કે અત્યારે ABC સંગત XYZ છે એના માટે સાચું છે. જો અહીંયા હું સંગતતા ચેન્જ કરી નાખું, અહીંયા હું શું ચેન્જ કરું છું? સંગતતા ચેન્જ કરું છું. ધારો કે હું સંગતતા લઈ લઉં છું, આ બીજા નંબરને લઈ લઈ, ABC સંગત YZX. હું શું લઉં છું? ABC સંગત YZX.
तो હવે ખૂણો a અને ખૂણો x મેચ થાય તો નો આવે હવે અહીં કન્ડિશન શું ચેન્જ થાય તો કે હવે કન્ડિશન એવી થાય કે આ સંગતતા મુજબ ખૂણો a કોની આરે મેચ થતો હોવો જોઈએ ખૂણા y આરે ખૂણો b કોની આરે મેચ થતો હોવો જોઈએ ખૂણા z આરે ખૂણો c કોની આરે મેચ થતો હોવો જોઈએ ખૂણા x આરે એવી રીતે ab છે એનું માપ કોને સમાન હોવું જોઈએ તો કે yz ને bc નું માપ તો કે zx અને ca નું માપ તો કે xy ને तो जो संगतता चेंज थई तो आया बाजू ने खूणा नो जो ऑर्डर हतो ई पण चेंज थाय छे એટલે ખાસ યાદ રાખજો કે દરેક માં એક એક સંગતતા ની આવે તમે જે સંગતતા જોશો ઈ પ્રમાણે મેચ કરતું જવાનું આયા એ આરે કોણ મેચ થાય z b આરે x c આરે y પણ આપણે જનરલી એવું આપ્યું છે અત્યારે ધારો કે आपने एक दाखलो आपी दीधो छे रकम आपी छे अने आपने पूछू छे के शू एबीसी अने एक्स वाई झेड एकरूप थासे एवो एक पूछे एक आकृति ज आपी दीधी आ ए आ बी आ सी आ एक्स आ वाई आ झेड बराबर छे हवे आकृति थोड़ी हूँ चेन्ज करू छु आम अलग लागे આ x આપણે x ઉપર રાખીએ છીએ આ x આ y અને આ z હવે મને આ માપ આપ્યું છે કે આ માપ છે 90 અંશ આ માપ કેટલું છે 90 અંશ આ માપ મને આપ્યું છે 60 અંશ અને આ માપ મને આપ્યું છે 30 અંશ એવી રીતે આ ત્રિકોણમાં મને આ કાટખૂણો લાગે ન લાગે અત્યારે સ્વીકાર લેવાનું આ કેટલું આપ્યું 90 આ કેટલું આપ્યું છે તો કે 30 અને આ કેટલું આપ્યું છે તો કે 60 ભલે ન લાગતું પણ તે મે સ્વીકાર્યું કે આવું મને આપ્યું છે બરાબર છે તો હવે અહીંયા હું ચેક કરું કે ભાઈ હવે કેમ ભેગું થાય તો અહીંયા મે આમ જોયું હો જો ખૂણો a ઇઝ ઇક્વલ ટુ ખૂણો કોણ થાય છે y ખૂણો b is equal to 60 નો ખૂણો કોણ છે અહીંયા z તો કે ખૂણો z અને ખૂણો c is equal to ખૂણો કોણ મેચ થાય છે x ખૂણા આરે શું થાય છે ખૂણા મેચ હારો હાર આપને એક આની નિશાની પણ આપી છે કેવી નિશાની આપી છે આવી એનો મતલબ શું થયો તો કે આ બાજુ અને આ બાજુનું માપ કેવું થવું જોઈએ સમાન મતલબ કે ab is equal to કોણ આપ્યું છે તો કે yz પછી bc is equal to કોણ આપ્યું તો કે bc નું માપ જેવું માપ કોનું છે તો કે zx અને ca is equal to xy આઈ પાસે આયા બરોબર છે તો આનો મતલબ શું થયો કે ત્રિકોણ abc is એકરૂપ ત્રિકોણ xyz જો હું આમ લખી નાખું તો આ વાત પડે ખોટી આયા ત્રિકોણ abc અને ત્રિકોણ xyz એકરૂપ નથી આયા ચેક કર ત્રિકોણ abc એકરૂપ તો છે કોની આરે તો કે એકરૂપ છે વાત સાચી છે કોની આરે તો કે ત્રિકોણ a આરે જો ખૂણા a આરે કોણ મેચ થાય છે y તો a આરે મને શું લખવું પડે y b આરે મેચ કોણ થાય છે z તો અહીં b આરે હું શું લખી z અને c આરે કોણ મેચ થાય છે x તો અહીંયા હું લખું x મતલબ કે abc ઇઝ એકરૂપ ત્રિકોણ yzx લખવું પડે શું લખવું પડે abc એકરૂપ છે કોની આરે ત્રિકોણ yzx આરે કા તો કે જો ખૂણાને બાજુ ઈ રીતે મેચ થાય છે એટલે ધરાહારથી પછી ને xyz લખવા જવાય નહીં જો ધરાહારથી xyz લખવા જાય તો એ વાત આપણે કેવી પડે ખોટી બરાબર છે ક્લિયર છે કમ્પ્લીટ છે ફાઇનલ છે તો આપણે બે ત્રિકોણ એકરૂપ છે એ સાબિત કરવું હોય તો આપણે કેટલી કન્ડિશન ચેક કરવી પડે ચેક કરો આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી છ એ છ કન્ડિશન પાસ થાય તો જ આપણે એમ લખી શકીએ કે ત્રિકોણ abc ઇઝ એકરૂપ સામે કોઈ પણ ત્રિકોણ હોય ઈ કે જેની આ કન્ડિશન પાસ થતી હોવી જોઈએ મેચ થતી હોવી જોઈએ તો આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે દર વખતે આપણે મજા આવે એટલે abc ને x y z ને d e f ને એવા હામ હામા નામ આપે ની ક્યારેક સંગતતા ચેન્જ કર નાખે તો વાર્તા આખી બદલી જાય પછી અહીંયા તમે લખી નાખો કે abc છે એકરૂપ x y z તો તંબુરો ભેગું થઈ ને
થોડાક સમજવાના ટોપિક છે એટલે આ વિડીયો બને તો વારંવાર બે ત્રણ વાર જોઈ નાખો, પછી કોઈ બીજા વિડીયો જોવા જાજો, પણ આ વિડીયો બે ત્રણ વાર જોઈ નાખો, ક્લિયર કરો ને આ ટોપિક ક્લિયર કરી નાખો. બરોબર છે, કમ્પ્લીટ છે, લોક કરી દે જાય. હવે ધારો કે મને અહીંયા એવું લખીને આપી દે છે, આ કાંઈ હમણાં જે કોઈ લખવાનું નહોતું ભાઈ, એમ શું સમજવા પડતું હોય, બધું લખવાનું હતું એ તમને કહેવાય ગયું. બરોબર છે, ત્રિકોણ એ બી સી ઇઝ એકરૂપ ત્રિકોણ એમ ઓ એન. હવે મારે આની આકૃતિ બનાવી છે, તો આપણે આમ એ બી સીધું નાખો, અહીંયા એમ એન ઓ લખી નાખો, એટલે પથારે ફરી જાય. કાશું કામ તો આપણે ત્રિકોણ એ બી સી એકરૂપ આપી દીધું છે, કોણ ત્રિકોણ આપ્યો છે એમ ઓ એન. તો જો ઓનું નાખવું હોય તો માપે બદલાવ, આપણે એ બી ની હારે કમ્પેર કરતા હોય તો એ આરે કોને લખવું, એમ બી આરે મારે શું લખવું પડશે, ઓ સી આરે કોને લખવો પડશે મારે એન ને. એટલે આનો મિનિંગ શું થયો, તો કે આનો મિનિંગ જ્યારે કોઈ તમને એમ કહી દઈએ કે ભાઈ તમારે કંઈ ચેક કરવાની જરૂર નથી, હું કહું છું કે ત્રિકોણ એ બી સી ત્રિકોણ એમ એન ઓ છે એટલે છે, સોરી એમ એન ઓ ને એમ ઓ એન છે એટલે એકરૂપ જ છે, તો એનો મિનિંગ તમે ડાયરેક્ટલી એવો લઈ શકો છો કે જો ભાઈ ત્રિકોણ એબીસી એ ત્રિકોણ એમ ઓ એન સાથે એકરૂપ હોય તો ફરજિયાત પણ અહીંયા ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એમ, ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ, ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એન, અને એબી ઇઝ ઇક્વલ ટુ એમ ઓ, બીસી ઇઝ ઇક્વલ ટુ ઓ એન, અને સી એ ઇઝ ઇક્વલ ટુ એન એમ. હશે હશે અને હશે જો આ તમને ડાયરેક્ટ મળી જાય, જો તમને એવું કહી દીધું હોય કે ત્રિકોણ આ એકરૂપ છે આ ત્રિકોણ સાથે, તો મતલબ કે જો બે ત્રિકોણ તમને ડાયરેક્ટલી એકરૂપ આપેલા છે તો આ છ છ કન્ડિશન ઓટોમેટિકલી પાસ થયેલી છે, તો તમારે એને ચેક કરવા જવાનું નથી. પણ શું દરેક ત્રિકોણ માટે આ છ છ કન્ડિશન ચેક કરવી શક્ય છે? વિચારો તો છે, ત્રિકોણ આપ્યો નથી અને આપણે છ છ કન્ડિશન ચેક કરી નથી તો આપણે ફીણાવી રહીએ કે એ ધંધો કરાય નહીં. એટલે આમાં નવી શરત એડ કરી કે ભાઈ બે ત્રિકોણ એકરૂપ છે એવું તમારે તો સાબિત કરવું હોય તો તમારે દરેક વખતે આ છ શરત જોવાની જરૂર નથી, હું તમને અમુક શરતો આપી દઉં. બરોબર છે, એટલું તમે ચેક કરી લ્યો એટલે ડેફિનેટલી બાકીનું બધું મેળ આવતું હોય હોય અને હોય જ. અને એના માટે આપણે લોન્ચ કરીએ છીએ કોને, તો કે પૂર્વધારણા 7.1. શું કહે છે આ પૂર્વધારણા 7.1? જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, હવે આ બધું છે ને સમજવા માટે પહેલા પહેલા આપણે શેની જરૂર પડે, તો કે આકૃતિની. તો હું પહેલા આકૃતિ લઈ લઉં, આ એક ત્રિકોણ, આ નામ આપી દઉં એ બી અને સી, અહીંયા આવશે બીજો ત્રિકોણ, પહેલા લખી લેજો પૂર્વધારણા નીચે આકૃતિ દોરવી દોરજો. બરોબર છે, આ એનું નામ આપી દઉં એક્સ વાય અને ઝેડ. હવે હવે એ શું કહે છે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, શું આપ્યું છે, એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો. હવે બે બાજુ એટલે તો આપણે ધારો કે માની લઈએ કે પેલા ત્રિકોણની બાજુ કઈ કઈ છે, તો કે એક એબી બાજુ લઈ લઈ અને એક બાજુ લઈ લઉં કોણ છે, તો કે એસી, આ બે બાજુ. હવે આ અંતર્ગત કોને ખૂણો કોને કેવો, તો કે આ બે બાજુની વચ્ચે કયો ખૂણો આવે છે, આ બાજુ અને આ બાજુની વચ્ચે આ ખૂણો આવે, તો કે કોઈ દી નો આવે. આ બાજુ અને આ બાજુની વચ્ચે આ ખૂણો આવે, તો કે નહીં. આ બાજુ અને આ બાજુની વચ્ચે કયો ખૂણો આવે છે, આ. મતલબ કે બે બાજુ અને અંતર્ગત ખૂણો, બીજા ત્રિકોણની બે બાજુ દેખાય આ બે બાજુ આ અંતર્ગત
ખૂણાને સમાન હોય એનો મતલબ એવો થયો કે AB is equal to કોણ છે XY પછી બીજી બાજુ કોઈ છે તો કે AC is equal to કોણ છે XZ અને અંતર્ગત ખૂણો મતલબ ખૂણો A is equal to ખૂણો X આપણે કેટલી કન્ડિશન જોઈ આપણે હકીકતમાં જોવાની કેટલી હોય તો કે ખૂણો A ખૂણો B ખૂણો C is equal to ખૂણો X ખૂણો Y ખૂણો Z AB is equal to XY BC is equal to YZ અને CA is equal to XZ આપણે આ 6 કન્ડિશન જોતા હતા ને એમ બે 6 6 કન્ડિશન જોવી નથી તો શું કરો તો કે બે બાજુ એક ત્રિકોણની બે બાજુ બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો આવે મતલબ આની બે બાજુ આ બે અને આની આ બે બાજુ આવે સમાન હોય મતલબ કે AB છે એ XY ને સમાન છે AC છે એ XZ ને સમાન છે અને આ જે બેની વચ્ચે બનતો ખૂણો જે છે ઈ કેવો છે સમાન તો આ બે ત્રિકોણ ક્યાં ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે ખાલી આટલું જોઈ લ્યો તો એકરૂપ કહી દે તો એ શું કહી દેવાય એકરૂપ શું કામ તો કે સર આને નિયમ કીધો છે કયો નિયમ કીધો છે તો કે આને પહેલા શું આવ્યું તો કે બા પછી વચ્ચે શું આવ્યું ધ્રુવ તો કે ખુ અને પછી આ બાજુ શું આવ્યું તો કે બા આને જે નિયમ કીધો છે એ પૂર્વધારણા એક ને નિયમ શું કીધો છે તો કે બાખુબા નિયમ બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ બાખુબા એટલે શું થાય બાજુ ખૂણો બાજુ બે બાજુ અને વચ્ચે આવતો ખૂણો વચ્ચે આવતા ખૂણાને હારી ભાષામાં શું નામ આપ્યું અંતર્ગત ખૂણો હવે 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 ક્યારેક આવું બોલે A, A B, A C, A X, A Y, A Z. A baju is equal to A baju. A baju is equal to A baju. A kuno is equal to A kuno. A aniyar saman chhe, A aniyar saman chhe, ane kuno koniyar saman chhe, kuna hare. Matlab ke A B trikon mata shu vat thai. To ke A B barabar X, Y, ખૂણો B બરાબર ખૂણો Y અને BC બરાબર કોણ થાય છે તો કે YZ તો આ શું થયું બા ખુ બા આ બા ખુ બા મુજબ ત્રિકોણ ABC ઈ એકરૂપ દર્શાવાય કોને તો કે ત્રિકોણ XYZ ને હાલો ક્લિયર છે કમ્પ્લીટ છે લોક કરી દિયા જાય પણ ક્યારેક ટર્મ્સ એન્ડ કન્ડિશન ચેન્જ થઈ જાય શું ચેન્જ થાય આવું કઈક આપણે મળ્યું આ x આ y આ z આ AB નું માપ અને XZ નું માપ સમાન મળ્યું BC નું માપ અને YZ નું માપ આપણે કેવું મળ્યું સમાન અને ખૂણા B નું માપ અને ખૂણા Z નું માપ સમાન મળ્યું મતલબ કે AB is equal to આપણે શું મળ્યા XZ ખૂણો B એ કોને સમાન મળ્યો ખૂણો Z ને અને BC is equal to કોણ મળ્યા આપણને ZY તો અહીંયા હું લખી શકું કે ત્રિકોણ ABC is એકરૂપ ત્રિકોણ XYZ જેવું હું આમ લખું એટલે ચોકડી પડે શું કામ તો કે જો અહીંયા આ ખૂણો B કોને મેચ થાય છે Z ને તો પહેલા હું લખી નાખું ત્રિકોણ ABC is એકરૂપ ત્રિકોણ કોણ તો કે એનું નામ મારે હવે સેટ કરવું પડે AB બાજુ કોને મેચ થાય છે તો કે XZ ને AB બાજુ કોને મેચ થાય છે XZ ને ખૂણો B કોને મેચ થાય છે Z ને મતલબ કે આ જે શિરોબિંદુ B છે એ કોની યાર મેચ થતો હોવું જોઈએ Z આવે તો ઓટોમેટિકલી શિરોબિંદુ A કોની યાર મેચ થાય તો કે X આવે તો પહેલા પહેલા શું આવશે X B કોની યાર મેચ થાય છે Z C કોની યાર મેચ થાય છે Y તો મારે આ એકરૂપતા કઈ દર્શાવવી પડે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XZY ન્યા હું XYZ લખું તો હાલે નહીં કેમ તો કે આ બાજુ આરે મેચ થઈ આ ખૂણો આ ખૂણા આરે મેચ થયો આ બાજુ
આ બાજુ અને મેં થાય છે તો ખાસ યાદ રાખવાનું જે બાજુ અને મેં થતી હોય ઈ પ્રમાણે ઓલા નામ જે આપણે 6 પાડ્યા હતા ને એમાંથી જ એક નામ આવશે આપણે જે 6 નામ પાડ્યા હતા એમાંથી જ એક નામ આવશે પણ એ કેમ નક્કી કરવાનું તો કે ભાઈ કોઈ પણ જે ત્રિકોણ આપ્યા છે એની બાજુ ને બાજુના માપ સરખાવી લ્યો અને એને અંતર્ગત અને અંતર્ગત ખૂણો સરખાવી લ્યો મતલબ શું થયો તો કે બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તેમ કહી શકાય આ વાર્તા થઈ પૂર્વધારણા 7.1 ની આ યાદ કેમ રાખવાની તો કે યાદ રાખવા માટે ખાલી આટલું યાદ રાખો બા ખૂબા શું યાદ રાખવાનું બા ખૂબા બા એટલે બાજુ ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો અને બાજુ મતલબ બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુ અંતર્ગત ખૂણો અને બીજી બાજુ મતલબ બે બાજુ અને એને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની તો કે બે બાજુ અને એને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે કહેવાય ઓલી 6-6 કન્ડિશન આપણે ચેક કરવા જાવી ન પડે ખાલી આ ત્રણ વસ્તુ ચેક કરી લ્યો બે બાજુનો અંતર્ગત ખૂણો આટલો ચેક કરી લ્યો એટલે બે ત્રિકોણને તમે એકરૂપ કહી શકો ક્લિયર કમ્પ્લીટ લોક કરી દીધા છે આ વિડીયો 4-5 વાર જુઓ 2-3 વાર જુઓ ટોપિક ક્લિયર કરો અને તૈયારી અને બેહો કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણા સિલેબસનો એક અગત્યનો અને મોટામાં મોટો પ્રમેય લોન્ચ થાય છે બરોબર છે જે પ્રમેય બહુ મોટો છે જે 3 ભાગમાં વિભાજિત થયેલો છે એ 3-3 ભાગ સેપરેટલી આપણા બોર્ડ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે તો ખાસ તૈયારી રાખીને બેસજો નેક્સ્ટ લેક્ચરની જેમાં એક અગત્યનો પ્રમેય જે 3 ભાગમાં વહેંચાયેલો છે જે મોટો પ્રમેય છે પણ સેલો પ્રમેય છે એ આપણે શીખવાનો છે એના માટે આ એક કન્સેપ્ટ અને પૂર્વધારણા 7.1 બા ખૂબા ક્લિયર કરજો બરોબર છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અસ્તુ આવજો ટાટા બાય બાય